પત્ની નચાવે ભગવાન બચાવે। અત્યાર સુધી તમે લોકોએ મને ઘણી બધી હિન્દી સિરિયલોમાં જોયો, જેમ કે પરંપરા, હસરતે, ચુટકી બજા કે, સારથી, સંસ્કાર લક્ષ્મી, ધર્મપત્ની, એવી ઘણી બધી સિરિયલો, ઘણી બધી ગુજરાતી સિરિયલો, ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોયો। પણ હવે હું આવી રહ્યો છું તમારી કન્ટ્રીમાં, તમારા સ્ટેટમાં, ગુજરાતી તખ્તાનું એક સુપર હિટ ધમાલ કોમેડી નાટક લઈને, અને જેનું નામ છે પત્ની નચાવે ભગવાન બચાવે। અરે તમે તો એટલા આળસુ છો કે ગઈકાલે તમારા ફ્રેન્ડની પત્ની ગુજરી ગઈ તો એની અંતિમ વિધિમાં પણ ના ગયા। એ આળસ નોતી કોકિલા, શરમ આવતી હતી મને। મારા મિત્રએ મને એની ત્રીજી પત્નીની અંતિમ વિધિમાં બોલાવ્યો અને એને હું એક વાર નથી બોલાવી શક્યો। નમસ્તે જી, હા હું એ છું, મુક્તિબંધન સિરિયલની ચારુલતા વેરાની। પણ હવે હું તમારી સમક્ષ આવી રહી છું તમને ખડખડાટ હસાવવા એક ધમાલ કોમેડી નાટક લઈને, જેનું નામ છે પત્ની નચાવે ભગવાન બચાવે। હાય હાય, મારાથી આવું થોડું કહેવાય ને? તમને ખબર છે ગઈકાલ રાતના ઊંઘમાં તમે મારા માટે કેવું અનાપશનાપ બોલી રહ્યા હતા। જા હવે, ખોટું નહીં બોલ, ખોટું નહીં બોલ હવે। એટલે તમે અનાપશનાપ મારા માટે નતો બોલી રહ્યા ને? ના ના, અનાપશનાપ હું તારા માટે જ બોલતો હતો, પણ એ વખતે હું ઊંઘમાં હતો, એ વાત ખોટી। નમસ્તે, હું રજની અને મારી પત્ની ગજીની। એ ડોબી તું કેમ હસે છે, બોલ, શું બોલવાનું છે? આ બોલકડીનું શું કરું હવે, સમજ્યા આનું નામ ગજની કેમ રાખ્યું છે? એ ડોબી આપણા નાટકની વાત। હા હા, યાદ આવ્યું, અમે પાછા આવી રહ્યા છે તમારા શહેરમાં તમને ખડખડાટ હસાવવા માટે, મુંબઈનું નવું સુપર હિટ કોમેડી નાટક લઈને, પત્ની નચાવે ભગવાન બચાવે। હવે કેમ હસી? મને શું ખબર, તમે હસ્યા એટલે હું પણ હસી। આ તમારા ભાઈ છે ને, મારી કોઈ વાત નથી માનતા। મેં એમને કહ્યું કે સામેવાળો ચંપક આખો દિવસ બારીમાંથી ડોકિયા કરીને મને જોયા કરે છે, તો આપણે આપણા ઘરમાં પડદો નખાવી દઈએ, તો એ ના માન્યા। એ મને શું કહે છે ખબર છે? શું મને કહે કે થોડા દિવસ એને જોઈ લેવા દે, પછી એ જ એના ઘરમાં પડદો નખાવી દેશે। એજી, નાવાનું પાણી તૈયાર છે? હા। એજી, ટુવાલ પણ મૂકી દીધો છે? હા હા। એજી, નાયા પછી નાસ્તો પણ તૈયાર છે? ઓકે। એજી, અરે શું રાજી થાવ છો આ બૈરાઓ? એજી એજી કેમ રાજી નહીં થવાનું? આ પત્નીઓ આપણા મોઢા પર અબે ગધેડા એવું નથી કહી શકતી ને, એટલે અબે ગધેડાનું શોર્ટ ફોર્મ એજી કહીને બોલાવે છે। હાયલા, ખબર પડી ગઈ? અર્જ કિયા હૈ? ક્યું કિયા હૈ? અર્જ કિયા હૈ? હા, મોતી વેરાણા ચોકમાં। વાહ વાહ વાહ, શું શું શું? મોતી વેરાણા ચોકમાં ભીડું છું, મોતી મને રોકમાં। વાહ વાહ, મોતીની માળા પહેરાવું તમારી ડોકમાં, હવે તો મારી પત્તર ઠોકમાં। તમારા ભાઈ છે ને, મારી કોઈ વાત નથી માનતા। ગઈકાલે મેં એમને કહ્યું કે મને રાતના બહુ ડર લાગે છે, તો મારી તરફ મોઢું રાખીને સૂઈ જાવ ને, તો એ ના માન્યા। એના તરફ મોઢું રાખીને સૂઈ તો મને ડર ન લાગે? મારી આની પહેલાના નાટકો એટલે કે રોક એન્ડ ફૈબાને મારી બાયડી ભારે વાયડી તમે આવી જ રીતે ખડખડાટ હસીને માણ્યા છે, અને હું તમને ગેરંટી આપું છું કે મારું આ નવું નાટક એટલે કે પત્ની નચાવે ભગવાન બચાવે પણ તમે આવી જ રીતે ખડખડાટ હસ તાળીઓ પાડીને વંસમોર ની બૂમો પાડીને માણશો। મેરે કોઈ એક વાત બતાવો કોકિલા, કે તુમ સાઈન કરોગી યા નહીં? મારી વાત સાંભળો તો ખરા। તુમ સાઈન કરોગી યા નહીં? અરે જરા સમજો તો ખરા। તુમ સાઈન કરોગી યા નહીં? એ સાઈન વાલી ના, ઇતના બડા ઢાંડા હો ગયા લેકિન ચરબી અભી તક ઉતરી નહીં, સાઈન ચાહીએ ના? જાઓ મેરે સાસુ સસરા કા સાઈન લેકર આવો, જો તુમ્હારા માંગા મેરે લિયે લેકર આયા થા। અરે જાઓ વો ગોર બાપા કા સાઈન લેકર આવો, જિસને હમારા ફેરા ફરવાયા થા। અરે જાઓ વો મેતા કાકા કા સાઈન લેકર આવો, જો હમારે પટ કા ચાંદ રખા ગયા થા। અરે જાઓ વો ઘોડી વાળા કા સાઈન લેકર આવો, જિસકે ઘોડી પર ચઢ કે તુમ મેરે કો પરણ દેખવાયા થા। ફિર તુમ જહાં બોલોગે ના, મેં વહાં સાઈન કરને કો તૈયાર હું, શ્રીકાંત શાહ। જાઓ, અરે અબ કિધર જાઓ, ઇધર દીવારે, અબ બોલે તો ઢેઢ ગરોળી કી તરહ ઉપર ચઢ જાઓ।
દુનિયાના દરેક બિચારા પતિ તરફથી મારી ભગવાનને એક પ્રાર્થના, સાંભળજો, સાંભળવા જેવી છે સાહેબો. સતયુગમાં 14મા વર્ષે કંસને માર્યો, કળિયુગમાં દાઉદને આંગળી લગાડી તો જો, સતયુગમાં દ્રૌપદીના ચીર પૂર્યા, કલિયુગમાં મલ્લિકા શેરાવતને કપડા પહેરાવી તો જો, સતયુગમાં 16108 રાણીઓ રાખી, અત્યારે એક પત્નીને સાચવી તો જો. સો બુક યોર શોઝ એન્ડ ટિકિટ્સ નાઉ. આવી રહ્યા છે તમારા દેશમાં, તમારા શહેરમાં, તમારી મહેમાન ગતિ માણવા, તમને ખડખડાટ હસાવવા, એક સરસ મજાનું નાટક લઈને પત્ની નચાવે ભગવાન બચાવે.